અમદાવાદના સમોસાનું નામ પડે ને એટલે નવ તાટ સમોસા જ યાદ આવે. આ સમોસા પ્રખ્યાત છે તેના અલગ સ્ટફિંગથી અને તેની સાથે સર્વ થતી એક અલગ જ પ્રકારની ચટણીથી. આમ તો 3 થી 4 પ્રકારના સ્ટફિંગવાળા નવતાટ સમોસા મળતા હોય છે, પણ તો આજે સૌથી જાણીતા અને બધાને ભાવતા ચણાની દાળના સ્ટફિંગ સાથેના આપણે નવતાટ સમોસા બનાવવાના છીએ. ચણાની દાળના એક અલગ જ પ્રકારના સ્ટફિંગથી બનતા નવતાટ સમોસા બનાવવા માટે 1 કપ ચણાની દાળને 4 થી 5 કલાક પાણીમાં પલાળી રાખી હતી, જે એકદમ સરસ પલળી દાણો મોટો થઈ ગયો છે. તો આ દાળ આખી રહે ને તેમ બાફવા માટે કુકરના ખાનામાં બાફશું. દાળ પલાળવા સમયે ઉમેરેલું પાણી નિતારી લેવાનું. આ દાળ બફાઈ પણ જાય અને દાણો આખો રહે અને છૂટો રહે ને એ માટે પાણી ઉમેરવામાં ખાસ ધ્યાન રાખવાનું. અહીં 1 કપ દાળ સામે 1/2 કપ પાણી ઉમેર્યું છે, જે પરફેક્ટ માપ થશે. સાથે હવે તેમાં 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરી બધું સહેજ એવું મિક્સ કરી દેવાનું. બીજી સાઈડ ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતા કુકરમાં તળિયે પાણી અને હોલવાળી ડીશ રાખી તેની ઉપર કુકરનું ખાનું ગોઠવી દેવાનું અને ઉપર એક ડીશ ઢાંકી દેવાની, જેથી દાળ બાફવા સમયે તેમાં પાણી ના ચડી જાય. હવે કુકરનું ઢાંકણ ઢાંકી તેમાં સીટી પણ લગાવી દઈ મીડિયમ ફ્લેમ પર 3 સીટી કરશું, જેથી દાળ પરફેક્ટ બફાઈ જાય. બીજી તરફ આ સમોસાની ઉપરની પટ્ટી બનાવવા માટે 1 કપ મેંદો લઈ તેમાં 1/4 ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન તેલ ઉમેરી 1/2 કપ પાણી લઈ અને લોટ બાંધવાનો. જોઈતું પૂરતું પાણી ઉમેરતા જઈ અને આપણે રોટલીનો લોટ બાંધીએ ને બસ એવો લોટ તૈયાર કરશું. અહીં 1 કપ મેંદાનો લોટ બાંધતા 1/4 કપ જેટલું પાણી જોયું છે. બાંધેલા લોટને કિચન નેપકિનથી ઢાંકી 10 મિનિટ કુણવ્યા પછી લોટને સહેજ એવો મસળી લઈ એ પછી લોટના પૂરીથી મોટા એવા લુવા બનાવી લેવાના. અહીં ટોટલ 6 લુવા બન્યા છે, જેમાંથી 24 નંગ સમોસા બનશે. હવે 2 સરખા લુવા લઈ અને બંનેને મસળી પ્રેસ કરી ગોળ વાળી લેવાના, જેમાંથી 1 લુવો લઈ અને કોરા લોટમાં બોળી વણી લેવાનો છે. મીડિયમ સાઈઝની રોટલી વણાઈને એવો લુવો વણાઈ જાય ને એ પછી સાઈડમાં લઈ બીજા લુવામાંથી પણ આવડી જ રોટલી વણી લેવાની. હવે આ રોટલી ઉપર સહેજ એવું તેલ ઉમેરી અને એકદમ સરખું લગાવી દેવાનું. તેની ઉપર થોડો એવો કોરો લોટ પણ સ્પ્રેડ કરી દેવાનો. હવે બીજી વણેલી રોટલી છે ને તે આ રોટલી ઉપર વ્યવસ્થિત ગોઠવી અને પ્રેસ કરી દેવાની. એ પછી બંને રોટલીને ચીપકાવી નોર્મલ આપણે રોટલીના પડ વણતા હોય ને એ જ રીતે બંને રોટલીને બને એટલી પાતળી વણવાની છે, જેથી પટ્ટી સમોસાનું પડ છે ને તે એકદમ પતલું સરસ ક્રિસ્પી બને. અહીં જરૂર પડે ને તો કોરો લોટ લેતા જઈ અને રેગ્યુલર રોટલીથી પણ મોટી સાઈઝની આ રોટલી વણી અને તૈયાર થઈ ગઈ છે. બીજી સાઈડ ગેસની મીડિયમ ફ્લેમ પર ગરમ થતા તવા ઉપર શેકવા માટે ઉમેરી દઈશું. માત્ર 1/2 મિનિટ જ એક સાઈડ રોટલી શેકાય અને સહેજ ફોડલી પડવાની શરૂઆત થાય ને એટલે તુરંત જ સાઈડ ચેન્જ કરી નેપકિન વડે આ રોટલીને પ્રેસ કરવાની, જેથી અંદર એર ભરાશે અને બંને પડ છે ને તે છૂટા પડી જશે. બીજી બાજુ પણ સહેજ એવી ફોલ્લી પડે એટલે સાઈડ ચેન્જ કરી સહેજ એવું પ્રેસ કરી તુરંત જ આ રોટલીને બ્રાઉન ના થવા દેતા ગેસ પરથી નીચે ઉતારી અને પડ ગરમ છે ને ત્યારે જ ખોલી લેવાના. જુઓ કેટલા ઇઝીલી આ બંને પડ અલગ થઈ ગયા છે. બંનેને ઉલટા રાખી અને 2 વખત ફોલ્ડ કરી 4 વખત વાળી દઈ કેસરોલમાં આ રોટલી રાખી દેવાની, જેથી સોફ્ટ રહે. આ રીતે બીજું પડ પણ વણી અને તૈયાર કરી લીધું છે. તો હવે તેને પણ કેસરોલમાં ગોઠવ્યા પછી બધા પડ એક સાથે બહાર કાઢી લઈશું અને 4 પડને એકબીજા ઉપર એક સરખા ગોઠવી દેવાના. સૌથી પહેલા બંનેની એક સાઈડથી થોડો એવું કટ કરી જેવડા પટ્ટી સમોસા જોઈતા હોય ને એટલે કે લગભગ 2 ઇંચના અંતરે આ રીતે લાંબો કટ લગાવી દેવાના. છેલ્લે રહેલી કિનારી પણ કાઢી એ ભાગને સ્ટ્રેટ કરી લેવાનો. અહીં જુઓ એક સરખા માપની પટ્ટી સમોસાની પટ્ટી બની અને તૈયાર થઈ ગઈ છે. આ બધી પટ્ટીને એકબીજા ઉપર રાખી ફોલ્ડ કરી અને કેસરોલમાં મૂકી દઈશું, જેથી ઉપયોગમાં લેવી હોય ને ત્યારે તે એકદમ સોફ્ટ રહે. આવી રીતે પટ્ટી બનાવી અને ઝીપલોક બેગમાં રાખી અને ફ્રીઝમાં રાખો ને તો 1 વીકથી 15 દિવસ સુધી સારી રહે છે. બીજી સાઈડ કુકરની સીટી થઈ કુકર ઠંડુ થઈ ગયું છે, તો ઢાંકણ ખોલતા અહીં જુઓ દાળ છે ને તે એકદમ સરસ બફાઈ ગઈ છે. દાણો આખો ને છૂટો પણ રહ્યો છે, ચેક કરતા સાવ પ્રેસ પણ થઈ જાય છે. આ સમોસાના સ્ટફિંગ માટે બસ આવી દાળ બફાયેલી જોઈશે.
હવે આ દાળને બહાર કાઢી મોટી ગળણી અથવા ચાણીમાં ઉમેરી દઈશું, જેથી વધારાનું પાણી છે ને તે અલગ થઈ જાય. એ પછી કોરી થયેલી દાળને એક પોળા બાઉલમાં ઉમેરી દેવાની, સાથે તેમાં 2 ટેબલસ્પૂન જેટલી બાફેલી આ ચણાની દાળ છે ને તે અલગ કરી લઈશું. તેનો ઉપયોગ ક્યાં કરવાનો છે ને એ આગળ બતાવીશ. હવે નવતાડ સમોસાનો એક અલગ જ પ્રકારનું સ્ટફિંગ બનાવવા માટે બાફેલી આ ચણાની દાળની અંદર એક મીડિયમ સાઇઝની ડુંગળીના ઝીણા સમારેલા ટુકડા ઉમેરવાના. જો ડુંગળી ના ખાતા હોય ને તો સ્કીપ કરી દેવાની. સાથે જ 1/2 કપ ફુદીનાના પાન સમારી અને ઉમેરવાના. સાથે 1/2 કપ સમારેલી કોથમીર પણ ઉમેરશું. એ પછી 1 ટીસ્પૂન તીખા લીલા મરચા અને આદુની પેસ્ટ ઉમેરવાની. આ સ્ટફિંગમાં તીખાસ લીલા મરચાંની જ રાખવાની. સાથે મસાલામાં ચાખી 1/2 ટીસ્પૂનથી ઓછું મીઠું ઉમેરવાનું, કારણ કે ચણાની દાળ બાફવા સમયે થોડું મીઠું ઉમેરેલું છે. 1/4 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર અને જો લાલ મરચું પસંદ હોય ને તો 1/4 ટીસ્પૂન ઉમેરવાનું. નવતાડ સમોસાના સ્ટફિંગની અંદર કાચી કેરીની ખટાશનું ખાસ મહત્વ હોય છે, પણ તો અત્યારે કાચી કેરીની સિઝન નથી એટલે ખટાશ માટે આપણે આમચૂરું પાવડર વાપરશું, જેથી કેરીની ખટાશ આ સમોસાની અંદર આવે. સાથે હવે 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર ખટાશ માટે ઉમેરી દીધા પછી બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અહીં ચમચી વડે થોડું એવું મિક્સ કર્યા પછી જો દાળ આખી રહેતી હોય ને તો હાથ વડે બધું મિક્સ કરવાનું, કારણ કે નવતાડ સમોસા જેને ખાધા હશે ને તેને ખ્યાલ જ હશે કે આ સ્ટફિંગની અંદર દાળ થોડી આખી હોય અને થોડી મેશ થયેલી હોય છે. તો આ રીતે હાથથી મેશ કરતા બધું મિક્સ થઈ જશે અને થોડી દાળ મેશ થઈ એકદમ સરસ સ્ટફિંગ બની અને તૈયાર થઈ જશે. નવતાડ સમોસા છે ને તે સ્ટફિંગને લીધે તો તેના સ્વાદમાં અલગ થાય જ છે, પરંતુ એની સાથે પીરસાતી એક ખાસ ચટણી છે જે બનાવવાની પણ અલગ રીત હોય છે. જે આપણે ચણાની દાળ બાફી અને અલગ કાઢી હતી ને તો આ દાળ ઉમેરી અને તેની ચટણી બનાવવામાં આવે છે, જેથી એક ખાસ સ્વાદ આવે છે. તો આપણે ચટણી બનાવીએ. બીજી સાઈડ ચટણી બનાવવા માટે અહીં મિક્સરનો જાર લઈ તેની અંદર 2 તીખી લીલી મરચી અને 2 મીડિયમ તીખા લીલા મરચા, એમ ટોટલ 4 મરચા ઉમેર્યા છે. સાથે સમારેલી કોથમીર 1/2 કપ અને 1/2 કપ ફુદીનાના પાન ઉમેરવાના. સાથે જ આપણે અલગ કરેલી બાફેલી ચણાની દાળ હતી ને તે પણ ઉમેરી દેવાની, જે નવતાડ સમોસાની ચટણીની ખાસ ખાસિયત છે. હવે મસાલામાં 1/2 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન આદુની પેસ્ટ, 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર અને 1/2 લીંબુનો રસ નીચોવી દઈશું. એ સાથે જ 1/2 ચમચી ખાંડ પસંદ હોય ને તો ઉમેરવાની. પીસવા પૂરતું એટલે કે 1/8 કપ જેટલું પાણી ઉમેરી જારનું ઢાંકણ ઢાંકી બધું પીસ્યા પછી અહીં જુઓ આ ચટણી તૈયાર થઈ ગઈ છે. બાફેલી ચણાની દાળ થોડી ક્રશ થોડી આખી, એ જ તેનો અલગ સ્વાદ અને નવતાડ સમોસાની ગ્રીન ચટણીની ખાસિયત છે. હવે અહીં ચટણીની થિકનેસ પણ જુઓ મીડિયમ કન્સિસ્ટન્સીની રાખવાની છે. હવે સમોસા વાળતા પહેલા 1 બાઉલની અંદર 2 ટીસ્પૂન મેંદો ઉમેરી સાથે થોડું એવું પાણી ઉમેરી એક સ્લરી બનાવી લેવાની. બધું મિક્સ કર્યા પછી લમ્સ વગરની સ્લરી બની જાય ને એટલે નવતાડ સમોસા વાળવા માટે સ્ટફિંગ પણ લઈ લઈશું અને બનાવેલી પટ્ટીઓ કેસરોલમાંથી બહાર કાઢી અને બાકી ઢાંકણ ઢાંકી અને રાખી દઈશું. આ પટ્ટીમાંથી સમોસા બનાવવા માટે પટ્ટીનો ઉપરનો છેડો લઈ આ રીતે સહેજ એવો ક્રોસ અંદરની સાઈડ ફોલ્ડ કરવાનો, ફરી વધુ એક વખત ફોલ્ડ કરી કોન જેવું બનાવી લેવાનું. એ પછી આ બનેલા કોનની અંદર 1 ટીસ્પૂન જેટલો અથવા તો સમયને એટલો બનાવેલો ચણાના દાળનો સ્ટફિંગ છે ને તે ભરી દેવાનું. સહેજ ઉપરથી પ્રેસ પણ કરી દેવાનું જેથી અંદર સુધી સ્ટફિંગ સરસ ભરાઈ જાય. હવે સ્લરીનો ઉપયોગ કરતા જઈ અને આ પટ્ટીને ફોલ્ડ કરતા જઈ અને સમોસું વાળવાનું. સૌથી છેલ્લો ફોલ્ડ છે ને ત્યાં ફરીથી મેંદાની સ્લરી છે ને તે લગાવી દેવાની. એકદમ સરસ ચીપક્યા પછી જુઓ એકદમ પરફેક્ટ પટ્ટી સમોસા બની અને તૈયાર થઈ ગયા છે. તેને એક ડીશમાં રાખી દઈશું. એ જ રીતે અહીં મેં વાળતા જઈ 6-7 નંગ સમોસા વાળી અને તૈયાર કરી લીધા છે. બીજી સાઈડ ગેસની લો ફ્લેમ પર ગરમ થયેલા તેલની અંદર ધીમે ધીમે કરી કડાઈમાં સમાઈને એટલા સમોસા ઉમેરી દેવાના. આ સમોસાને તળવામાં થોડો સમય લાગશે, કારણ કે પટ્ટીના એક પછી એક 2-3 લેયર હોય છે. 1 મિનિટ તળાયા પછી એક સાઈડ લેયર સેટ થઈ જઈને એ પછી ધીમે ધીમે કરી અને સમોસાની સાઈડ ચેન્જ કરવાની. આમ તો પરફેક્ટ ફોલ્ડ થયા છે ને એટલે આ સમોસા ક્યાંયથી ખુલવાનો ચાન્સ નહીં રહે. બસ થોડી બાબતનું ધ્યાન રાખી અને પરફેક્ટ અમદાવાદમાં મળે ને તે સ્વાદના નવતાડ સમોસા બની અને તૈયાર થઈ જશે. ગેસની મીડિયમ ફ્લેમ પર જ આ સમોસા તળાતા 6-7 મિનિટ જેવો સમય થશે ને એ પછી ઉપરથી એકદમ ક્રિસ્પી અને ગુલાબી બ્રાઉન ગોલ્ડન કલરના આ સમોસા બની અને તૈયાર થઈ ગયા છે.
તો હવે તેને તેલમાંથી નિતારી પણ લઈએ અને ગરમા ગરમ આ સમોસાને તેની ખાસ ગ્રીન ચટણી સાથે પીરસી લઈશું. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ચણાના દાળના સોફ્ટ સ્ટફિંગ સાથે બનતા આ નવતાડ સમોસા તેની સ્પેશિયલ બનાવેલી ગ્રીન ચટણી સાથે બોળી અને ખાઓ ને એટલે અમદાવાદની યાદ તો ચોક્કસ આવી જ જશે. તો તમને અમદાવાદના પ્રખ્યાત નવતાડ સમોસાની આ રેસીપી કેવી લાગી ચોક્કસ બનાવજો અને પછી કહેજો. રેસીપી ઉપયોગી લાગી હોય ને તો આ વિડીયોને લાઇક કરી અને શેર કરજો. સાથે જ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી લેજો જેથી આવા અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તરત જ મળે. આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે.